હેલો ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે વિષય અંગ્રેજી અને બોર્ડની એક્ઝામ માટેના ખૂબ જ અગત્યના વિડિયો સાથે મળી રહ્યા છીએ. મિત્રો, તમારા બધાના કોમેન્ટની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હતા કે સર, અંગ્રેજી વિષયની અંદર શોર્ટ નોટ કઈ પૂછાશે અને પ્લીઝ તમે મને કહો. તો આજે તમારા આ અંગ્રેજી વિષયની અંદર જે શોર્ટ નોટ માટેનું જે ટેન્શન છે એ આજે આપણે દૂર કરવાના છીએ. મિત્રો, તમારા અંગ્રેજી વિષયની અંદર બોર્ડની એક્ઝામમાં જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્રમાં વિભાગ એ એટલે કે સેક્શન એ ની અંદર 3 માર્ક્સમાં શોર્ટ નોટ પૂછાય છે. બરોબર, 2 શોર્ટ નોટ આપેલી હશે, 1 શોર્ટ નોટ તમારે એમાંથી લખવાની છે અને એના 3 માર્ક્સ છે મિત્રો, એટલે ખૂબ અગત્યનો બની જાય છે. અને સાથે સાથે ક્વેશ્ચન નંબર 11માં આ શોર્ટ નોટ પૂછાશે. હવે વાત રહી કે શોર્ટ નોટ કઈ તૈયાર કરવી, તો મિત્રો શોર્ટ નોટ તો બધી આઈએમપી કહેવાય, પણ ચિંતા નહીં કરો, અત્યાર સુધીના છેલ્લા 10 વર્ષમાં બોર્ડમાં સૌથી વધારે વાર પૂછાયેલી જે શોર્ટ નોટ છે એ હું તમને યુનિટ વાઇઝ અત્યારે કહેવાનો છું. અને હું જે કહું એ શોર્ટ નોટ તમારે પહેલા તૈયાર કરવાની છે અને પછી બીજી કરવાની છે. બરોબર, તો તમે જ્યારે અંગ્રેજી વિષયની તૈયારી ઘરે કરવા બેસી જાઓ ત્યારે સૌ પ્રથમ પહેલા તમારે યુનિટ 1માં 2 શોર્ટ નોટ અગત્યની છે. એમાં પહેલી આ તૈયાર કરજો કે તાજનગર રેલવે સ્ટેશન. બરોબર, આ પહેલી શોર્ટ નોટ ખૂબ જ અગત્યની છે અને સૌથી વધારે વાર પૂછાયેલી છે. ત્યાર પછી ધ્યાન રાખજો કે યુનિટ 1 માં બીજી એક અગત્યની છે કે પલકટ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, એટલે કે પલકટ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એ પણ ખૂબ અગત્યની છે. પણ પહેલું તાજનગર રેલવે સ્ટેશન તૈયાર કરવાનું અને પછી આ પલકટ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી તૈયાર કરજો. આ થઈ યુનિટ 1 ની શોર્ટ નોટ. હવે યુનિટ 2 ની વાત કરીએ, તો યુનિટ 2 માં 2 અગત્યની છે અને એ છે ધ હ્યુમન રોબોટ, એક આ અગત્યની છે, આ પહેલી તૈયાર કરવાની. અને ત્યાર પછી બીજા નંબરમાં છે કોન્ફ્લિક્ટ ઓફ રામ, ધ્યાન રાખજો કોન્ફ્લિક્ટ ઓફ રામ સિંહ 070 વિથ ઇટસેલ્ફ. બરોબર, તો આ 2 શોર્ટ નોટ પણ ખૂબ જ અગત્યની છે. એમાં પહેલી તૈયાર કરજો ધ હ્યુમન રોબોટ અને બીજા નંબરમાં તૈયાર કરશો ધ કન્ફ્લિક્ટ ઓફ રામસિંહ 070 વિથ ઇટસેલ્ફ. ત્યાર પછી યુનિટ 3 ની વાત કરીએ, તો મિત્રો યુનિટ 3 માં અરુણ કૃષ્ણમૂર્તિ આ એક જ અગત્યની છે અને એ સૌથી વધારે વાર આ શોર્ટ નોટ આ યુનિટમાંથી પૂછાયેલી છે, એટલે આમાં તમારે એક જ કરવાની છે. ત્યાર પછી યુનિટ 4 માં મારી દ્રષ્ટિએ કોઈ અગત્યની નથી એટલે છોડી દઈએ. ત્યાર પછી યુનિટ 5 માં પાયરોટેકનિક્સ, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો અને વધારે વાર પૂછાયેલી છે, એટલે યુનિટ 5 માં તમે પાયરોટેકનિક્સ તૈયાર કરશો. યુનિટ 6 ની વાત કરીએ તો એની અંદર અન્ને સુલિવાન એ વન્ડરફુલ ટીચર, ધ્યાન રાખજો અને સુલેવાન એ વન્ડરફુલ ટીચર, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે, એ પણ તમારે તૈયાર કરવાની છે. તો હવે શરૂઆત કઈ રીતે કરશો, તો અહીંથી પહેલી તમે તમારી જે ડાયરી હોય એ ડાયરીની અંદર પહેલા નંબરમાં તાજનગર રેલવે સ્ટેશન તૈયાર કરો, સેકન્ડ નંબરમાં પલકટ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી તૈયાર કરવાની, ત્રીજા નંબરમાં ધ હ્યુમન રોબોટ, ચોથા નંબરમાં કન્ફ્લિક્ટ ઓફ રામસિંહ 070 વિથ ઇટસેલ્ફ તૈયાર કરવાની. ત્યાર પછી અરુણ કૃષ્ણમૂર્તિ તૈયાર કરજો. આટલી શોર્ટ નોટ તો તમારે કોન્ક્રીટ તૈયાર કરવાની, એક પણ ભૂલ પડવી ના જોઈએ. અને હવે પછી જો સમય બાકી રહે તો ત્યાર પછી પાયરોટેકનિક્સ, અન્ને સુલેવાન એ વન્ડરફુલ ટીચર અને છેલ્લી અને એ તૈયાર કરવાની છે હેલન કેલર એ ગિફ્ટેડ લર્નર. ફરીથી ધ્યાન રાખજો, હેલન કેલર એ ગિફ્ટેડ લર્નર,
तो पहली जे मैं कीधी ए तो तमारे खास करवानी छे एमांथी ज आवशे पण અથવાની અંદર જે બીજી એક શોર્ટ નટ પૂછાય છે એ પાયરોટેકનિક્સ હોય શકે અન્ય સુલેવાન હોય શકે અથવા તો હેલન કેલર પણ હોય શકે બરોબર તો આ હતી આપણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નટ મિત્રો હવે દરેક વિદ્યાર્થીને ચિંતા શું હોય છે કે સર શોર્ટ નટ ગોખી મારીએ છે પણ તરત પાછી ભૂલી જવાય છે મિત્રો શોર્ટ નટ ક્યારે ગોખવાની ન હોય તમને એક જે શોર્ટ નોટ છે અંગ્રેજીની એનું ગુજરાતી ટ્રાન્સલેશન જો આવડી જાય તો તમારી શોર્ટ નોટ એકદમ ઈઝી થઈ જશે તૈયાર કરવા માટે તો એના માટે આપણી ચેનલના પ્લેલિસ્ટમાં મેં બધી જ આ શોર્ટ નોટ ગુજરાતી ટ્રાન્સલેશન સાથે સમજાવેલી છે એનો મીનિંગ એમાં ઓકવર્ડ સ્પેલિંગ આવે છે એ બધાના ગુજરાતી ભાષાંતર સમજાવ્યા છે એટલે આ બધી શોર્ટ નોટ ઓલરેડી આપલી પ્લેલિસ્ટમાં તમને મળી જશે અને તમને ઈઝીલી અડધો કલાકમાં તો તમારી શોર્ટ નોટ આખી તૈયાર થઈ જશે એ રીતે મેં આખી શોર્ટ નોટ બનાવી છે તમે પ્લેલિસ્ટમાં જઈ અને આ બધી શોર્ટ નોટો વારાફરતી તૈયાર કરી નાખજો મિત્રો તો આ હતી આપણી બોર્ડની એક્ઝામ 2021 ની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ અને 3 માર્ક્સ મિત્રો આપણે ગુમાવવાના નથી મેળવવાના જ છે અને તૈયાર થઈ જાય શોર્ટ નોટ એટલે તમારે ચોપડામાં મોઢે લખવાનું છે જેથી સ્પેલિંગ મિસ્ટેક થાય છે કે નહીં અને તમે કેટલું યાદ રહ્યું કેટલું ભૂલી ગયા એનો ખ્યાલ આવી જશે બરોબર તો મને ચોક્કસ ખાતરી છે કે અંગ્રેજી વિષયની અંદર હવે આપણા 3 માર્ક્સ પાકા થઈ ગયા આ ઉપરાંત આ પહેલા મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસે ઈમેલ રાઇટિંગ ના વિડિયો મેં ઓલરેડી અપલોડ કરી નાખ્યા છે તમે જોયા હશે ન જોયા હોય તો જોઈ લેજો મિત્રો કારણ કે 5 અગત્યના નિબંધો 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઈમેલ ના વિડિયો મેં બનાવી દીધા છે તો એ બધા ઈમેલ અને એસે આપણી પ્લેલિસ્ટમાં ઓલરેડી અત્યારે હાલ છે જ તો એમાંથી તૈયાર કરી અને તમે અંગ્રેજી વિષય માટે નિશ્ચિંત બની જાઓ બરોબર પણ મિત્રો મહેનત તો કરવી જ પડશે આ અમે રસ્તો બતાવ્યો હવે મહેનત તમારા હાથમાં છે બરોબર તો નેક્સ્ટ વિડિયોમાં પાછા એક અગત્યના બોર્ડની એક્ઝામ માટેના વિડિયો સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો